गुड मॉर्निंग स्टूडेंट्स। पाठ चार, पाठशाला में रमे पतरंगो। तो आ सेमेस्टर नो छेलो यूनिट छे पाठशाला में रमे पतरंगो। तो जो ये वे चालो गाइए गीतड़ू। गोड़ गोड़ थाणी किते किते पानी, गोड़ गोड़ घाणी किते किते पानी, घुटर सुधी पानी, गोल गोल घाणी किते किते पानी, कमर सुधी पानी, गोल गोल घाणी किते किते पानी, खभा सुधी पानी, गोल गोल घाणी किते किते पानी, आँखों सुधी पानी, गोल गोल घाणी किते किते पानी, माथा ऊपर पानी। तो आज गीत छे, ये गीत तमे पण गायुं हशे, तमे पण तमारा मित्रो साथे आ गीतने अभिनय साथे गायुं हशे। तो घाणी में खबर पड़े घाणी कोने कहेवाय? तो घाणी तो आपणे शियाळानी अंदर सानी खाईए छीए, खबर? हानी पण कहेवाय ने सानी पण कहेवाय, आपणे अलग अलग रीते एने कहीए छीए, खूब ज टेस्टी होय। तो कई रीते बनाववामां आवे छे? जे बळद होय ने, बळद एने જોત અને બાંધવામાં આવે મશીનની સાથે, અને બળદ ગોળ ગોળ ફરે અને મશીન ફરે, જેમાંથી તેલ તલ નાખેલા હોય, તલમાંથી તલ બને અને એમાંથી સાની બનાવવામાં આવે, તલમાંથી તેલ બને એમાંથી સાની બનાવવામાં આવે, તો એને ઘાણી કહેવાય। તો અહીંયા બાળા બાળકો ગીત ગાય છે કે ગોળ ગોળ ઘાણી કિતે સુધી પાણી, તો પાણી કેટલા સુધી છે? તો પછી બધા બાળકો જવાબ આપે છે ઘૂંટણ સુધી, પછી બાળકો જવાબ આપે છે કમર સુધી, ત્યારબાદ આપે છે ખભા સુધી, અને પછી આપે છે આંખો સુધી, અને માથા ઉપર પણ ત્યાં સુધી આપે છે। આપણે કંઈક અલગ રીતે ગઈએ છીએ કે ગોળ ગોળ ઘાણી કેટલું કેટલું પાણી, આપણે એવું બોલીએ, આમાં કિતે કિતે છે, પછી બધા આપણે પછી બધા પૂછે ગોળ ગોળ ઘાણી કેટલું, પછી જે વચમાં ઊભો હોય ઈશારો કરે એટલું એટલું પાણી, એટલું એટલું પાણી, એટલું એટલું પાણી, એટલું એટલું પાણી, આપણે એવી રીતે રમતા હોઈએ છીએ। પણ અહીંયા સાવ અલગ રીતે છે આપણે માટે આપેલું છે, કંઈ વાંધો નહીં। તો એ પણ આપણે એમાં સમજી ગયા કે ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી, તો પછી જવાબ આવશે ઘૂંટણ સુધી પાણી, પછી પાછે પૂછશે તો કમર સુધી, પછી ખભા સુધી, પછી કાંખો સુધી, પછી માથા ઉપર। તો આવી રીતે આ ગીત છે, ખૂબ જ સરસ છે। હું પણ નાનો હતો ત્યારે આવી રીતે રમતો હતો, તમે પણ રમેલા હશો। ત્યારબાદ જોડો, તો બહુ અત્યાર સુધીના સૌથી સારામાં સારા જોડકા તમને ગમ્યા હશે, બરાબર? તો તમારે જોડવાના છે બોલ અને બેટ સાથે, જોડવાનું છે, જોડી નાખો બોલ અને બેટ સાથે। કેરમબોર્ડને કેની સાથે જોડવાનું છે? હા, કેરમબોર્ડને કુકરી સાથે, પછી દંડાને કિલી સાથે, પછી રેકેટને શટલકોક સાથે જોડવાનું છે, ફૂલ સાથે। ત્યારબાદ દોરો, તો દોરીને ભમરડા સાથે, ભમરડો। તો આ જોડકા જોડી નાખો બધાએ, સ્કેલથી જોડજો બધાએ। જોડકા જોડાઈ ગયા બધાની? સ્કેલથી જ જોડવાના છે બધા, સ્કેલથી જ। ત્યારબાદ હવે આગળ વધીએ પતરંગો। તો પતરંગો કોને કહેવાય પહેલાં તમને ખ્યાલ છે? પતરંગાનું આપણા ટેક્સ્ટબુકનું નામ પણ પતરંગો છે, અને આ યુનિટનું નામ પણ પતરંગો। તો પતરંગો જોયો છે તમે બધાએ પહેલાં? પતરંગો આપણા ટેક્સ્ટબુકના પહેલાં પેજ ઉપર જ છે, આપણા પૃષ્ઠ ઉપર છે। તો એમાં બધા પહેલાં પતરંગાનું ચિત્ર જુઓ, જોયું બધાએ?
તો જોઈએ હવે પતરંગા વિશે. આમાં પણ પતરંગો આપણે આગળ આપેલો છે, આપણને જોવા આવીએ પતરંગો. દેખાય છે બધાને પતરંગો? તો હવે જોઈએ પતરંગા વિશે. પતરંગો તો એક હતો પતરંગો, રંગે રૂપાળો, ચમકતા લીલા રંગનો. બરોબર, કેવો હતો એનો રંગ? રંગ એનો રૂપાળો હતો, પણ કેવા કલરનો? તો લીલા રંગનો. બરોબર, પતરંગાનું વર્ણન આપેલું છે. લાલચ પડતો લાથું માથું, લાલમ લાલ આંખો અને અણીદાર પૂંછડી. એની આ લાલચ પડતું એનું માથું છે ને થોડુંક રેડ કલરનું, અને આંખો એની પાછી લાલ, અને અણીદાર એની પૂંછડી હતી. વર્ણન છે પતરંગાનું. એક હતો પતરંગો, રંગે રૂપાળો, ચમકતો લીલા કલરનો, લાલાશ પડતું એનું માથું છે, અને લાલ એની આંખો છે, અને અણીદાર એની ઉછડી છે. તો એક વખત શું થાય છે? તો તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વીજળીના તાર પર બેઠા બેઠા ભોજન માટે આમતમ નજર દોડાવી. તો એને એક વખત બહુ ભૂખ લાગે છે. જેવી રીતે આપણને ભૂખ લાગે ને એવી રીતે પશુ પંખીઓને પણ ભૂખ તો લાગે જ. એ પણ સજીવ છે, વનસ્પતિ પણ સજીવ છે. વનસ્પતિ સૂર્ય પ્રકાશને પોતાનો ખોરાક બનાવે છે. તો આપણે પણ કંઈક ને કંઈક ખોરાકમાં લઈએ છીએ, આપણે ભૂખા રહી શકતા નથી. એવી રીતે પતરંગાને પણ ભૂખ લાગે છે. તો એ વીજળીના તાર ઉપર બેઠો બેઠો કંઈક વિચારે છે, અને નજર દોડાવે છે કે કંઈક મને ખાવા માટે મળી જાય. તો હવામાં ઉડતું એક ઝીણું જીવડું દેખાયું. પતરંગો તરત ઉડ્યો અને ચટ અવાજ સાથે જીવડું પતરંગાની ચાંચમાં. બરોબર, તો એને હવામાં ઉડતા એક જીવડું દેખાય છે. પતરંગો ઝડપથી ઉડે છે અને ઉડીને જાય છે, અને જીવડાને દેખાય છે. અને જીવડું દેખાતા જ એને શું કરે છે? પોતાની જાચમાં લઈ લે છે, એટલે ચટ કવાચ અવાજ આવે છે. પતરંગો તો નાના જીવડાને ઉડતા ઉડતા જ ગળી ગયો. ફરીથી વીજળીના તાર પર બેઠો, પણ નાનું જીવડું ખાવાથી તે કંઈ ભૂખ પટે. બરોબર, એ જીવડું ખાઈ જાય છે, જીવડુંને ઉડતા ઉડતા જ ખાઈ જાય છે, અને ફરી પાછો ઉડતા ઉડતો પોતે પાછો વીજળીના તાર ઉપર બેસી જાય છે. પણ એ નાના જીવડા ખાવાથી કંઈ ભૂખ થોડી પીટે. હજી પતરંગાને ભૂખ એવીને એવી લાગેલી. પતરંગાએ આસપાસ નજર દોડાવી, પણ એકય જીવડું દેખાયું નહીં. ફરી પાછો એ આસપાસ નજર લગાવે છે, પણ ક્યાંય એકય જેતનું જીવડું એને દેખાતું નથી. દૂરથી જાત જાતના અવાજો આવતા હતા. તેને થયું, નક્કી આ અવાજો જીવડાના હશે, એ તરફ બહુ જીવડા હોય એમ લાગે છે. તે તો ઉડ્યો અવાજની દિશામાં. પછી એને કંઈ જીવડું ખાવા મળ્યું ને, એટલે દૂરથી એને જાત જાતના અવાજ આવવા મળ્યા. અવાજ આવતા એના કાને સંભળાય, એટલે એને એમ થાય છે કે આગળ ઘણા બધા જીવડા હશે. એટલે એ શું કરે છે? જે બાજુ અવાજ આવે છે એ દિશામાં એ ઉડે છે. એક મોટો બંધ દરવાજો આવ્યો. એ તો દરવાજાના ઉપરથી ઉડીને પહોંચી ગયો અંદર. પછી જાય છે તો ત્યાં એક મોટો દરવાજો હતો, દરવાજો બંધ હતો. એટલે પછી શું કરે છે? એ દરવાજાની ઉપરથી ઉડી જાય છે. મસ્તિકી પાઠશાળા લખેલી એક મોટી સ્કૂલ દેખાય. શાળાનું નામ હતું મસ્તિકી પાઠશાળા, અને એ બહુ મોટી સ્કૂલ હતી. જોયું તો સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો તે તો જોતો જ રહી ગયો. પછી સ્કૂલનું જે કમ્પાઉન્ડ હતું, જેવી રીતે આપણું સ્કૂલનું કમ્પાઉન્ડ છે, બરાબર એવી રીતે સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો હતા, અને એ બધા બાળકોને એ તો જોતો જ રહી જાય છે. અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું. પતરંગો તો ખુશ થઈ ગયો. ઓહો, કેવું મોટું સફેદ જીવડું! તેને તો ઝટ દઈને તેને ચાંચમાં પકડી લીધું. પછી શું થાય છે? એક સફેદ રંગનું કંઈક એને દેખાય છે આકાશમાં ઉડતું. પતરંગો રાજી થઈ જાય છે, એને ખૂબ ભૂખ લાગી હતી. બરાબર, એટલે એ તરત શું કરે છે? સફેદ રંગનું જે કાંઈ હતું, સફેદ રંગનું જીવડા જેવું જે એને સમજે છે, એને એમ કહે છે કેવડું મોટું આ જીવડું છે. એને એ પછી તરત ચાંચમાં પકડી લે છે. જો આ ચિત્રમાં પણ આપણને સ્પષ્ટ જોઈ શકીએ છીએ, નીચે બાળકો છે અને ઉપર એને પકડે છે. પણ ખરેખર શું છે એને પકડવું, એ સફેદ રંગનું, એ તમને ખ્યાલ છે. તેમ છતાં આપણે એને આગળ જોઈએ. નીચેથી એક છોકરી બોલી પડી, અરે અરે મારું વિમાન, અરે અરે મારું વિમાન, મારું વિમાન. એ ઉડ્યું. નીચેથી છોકરી બોલે છે કે અરે અરે મારું વિમાન, મારું વિમાન, એ તો ઉડ્યું. પતરંગાને ખબર પડી, ઓહો આ જીવડું નથી. પછી પતરંગાને ખબર પડી જાય છે કે આ તો જીવડું
નથી તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું. ખ્યાલ આવી ગયો કે આ જીવડું નથી, પછી એને પકડવાનો કોઈ મતલબ નહીં, એટલે પતંગો એને છોડી દે છે. વિમાન તો નીચે આવ્યું સીધું છોકરીના માથા પર. જેવું વિમાની છોડે છે પતંગો પોતાની ચાંચમાંથી, તેવું એના ક્યાં આવે છે છોકરીના માથા પર. છોકરી હસી ખડખડ, પછી છોકરી ખડખડ હસે છે, આપણે પણ ખડખડ હસતા હોય છે. પતંગો બોલ્યો ચર ચર ચર, પતંગો ચર 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 એવું બોલે છે. પતંગાને પતંગાએ ઉડતા ઉડતા બીજી બાજુ નજર કરી. હવે પતંગો આગળ ઉડે છે અને બીજી બાજુ નજર કરે છે. નીચે બેઠેલા છોકરા તરફથી ઉપર કંઈક ઉછાળતું આવતું દેખાયું. નીચે જ્યાં છોકરા બેઠા હતા ત્યાંથી કંઈક ઊંચું ઉડતું હોય એવું લાગતું હતું. પતરંગાને પતરંગો તો ફટાક દઈને નીચે આવીને તેની ચાંચમાં પકડી લીધું. પછી પતંગો એ વસ્તુ જે ઉડાડે છે એને ચાંચમાં પકડી લે છે. નીચે રમનારા છોકરાઓ બૂમ પડી, અરે મારી લખોટી. નીચે જે છોકરાઓ રમતા હતા એ બૂમ પાડી કે મારી લખોટી. તો હવે પતંગો શું કરે છે, લખોટીને પકડી લે છે. જો અહીંયા લખોટી દેખાય છે, લખોટી અલગ અલગ બધા લખોટી કે અમુક લગી કે આપણે આ બાજુ અમુક અમુક ઠેરી કે એવી બધી વસ્તુ હોય, પણ એનો સ્પષ્ટ ગુજરાતી શબ્દ જો સારો કોઈ હોય તો લખોટું છે. પતરંગાને ખબર પડે, ઓહો આ પણ જીવડું નથી. તેણે ચાંચમાંથી લખોટી છોડી દીધી. લખોટી તો ટપક દઈને પડી છોકરાના માથા પર. એટલે આ પણ જીવડું નહોતું, એટલે એને ખ્યાલ આવી જાય છે, એટલે કે પકડવાનો એને કંઈ મતલબ રહેતો નથી. પછી લખોટી છોડી દે છે. લખોટી ટપક દઈને છોકરાના માથા પર પડે છે. છોકરો બોલ્યો અર, અને પતરંગો બોલ્યો ચર. છોકરો બોલે છે અર અને પતંગી બોલો ચર, એમ બોલે છે. અને પતંગીનો આ પતરંગાનો અવાજ એવો છે. પતરંગાની ભૂખ વધતી જતી હતી. તેણે ઉડતા ઉડતા આમ તેમ નજર નાખી. હવે ભાઈની જે ભૂખ હતી એ ભૂખ વધતી જાય છે, અને એ ભૂખને સંતોષવા એ આમ તેમ નજર નાખે છે કે મને કંઈ ખાવા મળી જાય. દૂર ખૂણે બાળકો દડાથી કંઈક હવામાં ઉછાળતા દેખાયા. પતરંગાને થયું બાળકો દંડાથી કંઈક હવામાં ઉછાળતા દેખાયા. પતરંગાને થયું નક્કી કોઈ જીવડાને ભગાડતા હશે. બરાબર, દંડેથી કંઈક ઉછાળતા હતા હવામાં, એટલે એને એમ થયું કે નક્કી કંઈક આ લોકો જીવડાને ફટકા અહીંથી ભગાડતા હશે. તેણે ઝટ દઈને છોકરાના દંડાથી ઉછાળેલું કંઈક ચાંચમાં પકડી લીધું. જેવા છોકરા દંડેથી કંઈક ઉછાળે છે તેવું તરત એ પકડી લે છે. નીચેથી છોકરાઓ બૂમ પડી, અરે અરે મારી ગિલ્લી. નીચેથી છોકરાઓ બૂમ પાડે છે કે મારી ગિલ્લી આપો. છોકરાઓ કઈ રમત રમતા હતા? તો ગિલ્લી દંડા રમતા હતા. અહીંયાના આપણે આ બાજુના લોકો એને મોઈ દાંડિયો કહે છે. મોઈ દાંડિયો. પતરંગાએ સાંભળ્યું, તેણે ચાંચમાંથી ગિલ્લી છોડી દીધી. ગિલ્લી તો જઈને પડી પેલા છોકરાના પગ પાસે. જેવો ઓલો ગિલ્લી ઉલાળે છે તરત જ ગિલ્લી પતરંગો પકડી લે છે. પછી છોકરો રાળ પાડે છે કે અરે મારી ગિલ્લી. તરત જ પતરંગો એ ગિલ્લી છોડી દે છે. અને ગિલ્લી ક્યાં પડે છે? ઓલા છોકરાના પગની બાજુમાં. બીજા છોકરા હસી પડ્યા, તારી ગિલ્લી તો ઉડીને તારા પગ પાસે જ પડી, હા હા હા. પછી છોકરા બધા એની હસી ઉડાવે છે પેલા છોકરાની, કે તે ગિલ્લી જે ઉછાડી તો બહુ દૂર ગઈ જ નહીં, તો તારા પગ પાસે જ પડી રહી. પતરંગો ચર ચર બોલતો બીજી બાજુ ઉડ્યો. હવે પતરંગાની નજર મેદાનની બીજી તરફ ગઈ. નીચેથી થોડી વારે ઊંચે સફેદ પીંછાવાળું કંઈક ઉડીને ઉપર આવતું હતું અને નીચે જતું હતું. પછી મેદાનની બીજી તરફ એની નજર જાય છે કે થોડી વાર માટે કંઈક ઉપર આવે છે અને પાછું નીચે જાય છે. એવી રીતે એ જોવે છે. સફેદ પીછાવાળું એ કંઈક હતું કે જે ઉપર આવે છે અને નીચે આવે છે. પતરંગ તો મોંમાં પાણી આવ્યું. પતરંગીના મોંમાં પાણી આવી ગયું. નક્કી આ પીછાવાળું કંઈક મોટું જીવડું જ છે. એવું સમજે છે કે આ જે છે એ કંઈક મોટા પીછાવાળું કંઈક જીવડું હોવું જોઈએ. તેણે ઉડી ઉડીને આવતું સફેદ પીછાવાળું કંઈક ચાંચમાં પકડી લીધું. એ જે સફેદ પીછાવાળું હતું એને શું કરે છે, પકડી લે છે. બાળકો બોલી ઉઠ્યા કે શું પકડે છે? જો એ તમને ખબર આવી ગયું હોય છે કે બાળકો ફૂલ રોકેટ રમતા હતા અને એ બાળકોનું ફૂલ રોકેટ ચાંચમાં એને પકડી લીધું છે. બાળકો બોલી પડ્યા, અરે આપણું ફૂલ. એ કે આપણું ફૂલ
ક્યાં ગયું આપણું ફૂલ? તો પકડી લીધું, પતરંગાએ ફૂલ છોડી દીધું. નીચેથી એક બાળકે રેકેટ વડે ફરીથી હવામાં ઉછાળ્યું. જેવું પતરંગાએ બાળકો બોલે છે કે અરે મારું ફૂલ, તેવું તરત જ પતરંગો ફૂલને છોડી દે છે અને નીચેથી એક બાળક એને રેકેટથી ફટકારે છે, અરે હવામાં ઉડાડે છે. પતરંગાએ ફરીથી પકડી લીધું અને સામી બાજુ છોડી દીધું. પતરંગો ફરીથી એને પકડે છે અને બીજી બાજુ એને ફેંકી દે છે. નીચેથી બીજા બાળકે ફરીથી ઉછાળ્યો અને પતરંગા ફરીથી પકડ્યો. પછી બીજી બાજુ ફેંકી દે છે, પાછો બીજી બાજુનો બાળક ફરીથી એને ઉછાળે છે અને પતરંગો ફરીથી એને પકડી લે છે અને ફરીથી એને નીચે છોડી દે છે. પતરંગાને ભૂખ ભૂલીને પતરંગો ભૂખ ભૂલીને રમવા લાગે. તો હવે પતરંગો ભૂખ ભૂલી જાય છે. અહીંયા એક બાળક ઉડાડે, એને પતરંગો પકડે, એને બીજી બાજુ મોકલે, બીજી બાજુથી પાછો બીજો બાળક ઉડાડે, એને પતરંગો પકડે અને પાછું પહેલાં પછી જ્યાંથી ઉડ્યું ત્યાં મોકલી દે છે. એટલે આ રમત રમવાની પતરંગોને એટલી મજા આવી કે પોતાની ભૂખ ભૂલી ગયો. આમ વારંવાર થતું જોઈને રમત જોનારા છોકરાઓએ તાળી પાડી અને કિક્યારી પાડવા લાગ્યા. આવું વારંવાર થવા લાગ્યું એટલે આજુબાજુના બધા છોકરાઓ બહુ ખુશ થઈ ગયા અને બધા આ જોવા માંડ્યા અને બધા તાળીઓ પાડવા માંડ્યા અને બધા અવાજ કરવા માંડ્યા. ત્યાં જ અચાનક બેલ પડ્યો. ટન 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 પતરંગાએ કર્યું ચર 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 અને આખા મેદાનમાં ઉડાઉડ કરવા લાગ્યું. પછી સ્કૂલનો બેલ પડી જાય છે અને બધા બાળકો ત્યાંથી જતા રહેતા હોય છે અને પતંગો પછી ચર ચર બેલનો અવાજ આવે છે ટન ટન અને પતરંગાનો અવાજ આવે છે ચર ચર અને પછી આખા મેદાનમાં એ ઉડવા લાગે છે. તો સરસ મજાની આ વાર્તા છે પતરંગો, એ આપણને વાંચવાની ખૂબ મજા આવી. બરાબર કે પતરંગો ભૂખની શોધમાં જાય છે, પહેલાં વિમાન પકડે છે, પછી લખોટી પકડે છે, પછી ગિલ્લી પકડે છે અને છેલ્લે શું પકડે છે? છેલ્લે પકડે છે ફૂલ. પણ એ ફૂલ એને ફૂલ પકડે છે એ ફૂલની રમતમાં પછી એટલું પોરવાઈ જાય છે કે એને એ ભૂખ પણ ભૂલી જાય છે. તો આજે આપણે જોયું પહેલું ગીત ગોળ ગોળ કહાણી, ત્યારબાદ જોડો એટલે મેચ ધ ફોલોઇંગ જોડ્યા અને પતરંગો સ્ટોરી વિશે અભ્યાસ કર્યો. આજના માટે આટલું જ. બીજું હવે આપણે આવતા સેશનમાં ભણીશું. થેન્ક યુ.